અમદાવાદના ન્યૂ વાસણા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો લોકોમાં રોષ છે. રસ્તા અને ડ્રેનેજની સમસ્યાથી લોકો હેરાન પરેશાન છે. લોકોએ તંત્રની ઢીલી કામગીરી સામે રોષ દર્શાવ્યો છે. છેલ્લા એક વર્ષથી રસ્તાનું કામ પૂર્ણ નથી થતું. અનેક રજૂઆતો બાદ પણ કામગીરી ન થતી હોવાનો લોકોનો આક્ષેપ છે. તેવામાં હવે સ્થાનિક પ્રશ્નોને લઈને લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. અમદાવાદના ન્યૂ વાસણા વિસ્તાર જેમાં અનેક રજૂઆતો બાદ પણ કામગીરી ન થતી હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે. સંવાદદાતા દીપેન પઢિયાર જોડાઈ ગયા છે. દીપેન, એક તરફ સ્માર્ટ સિટીની વાત થઈ રહી છે અને બીજી તરફ પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. શું કહી રહ્યા છે આ વિસ્તારના લોકો? શિવાની કોર્પોરેશન દ્વારા એક તરફ સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે, હજારો કરોડો રૂપિયાના બજેટની જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ નવા વાસણા વિસ્તારના લોકો છે તે છેલ્લા એક વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અને નવા વાસણા વિસ્તારના લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી લોકો છે તે રજૂઆતો કરીને થાક્યા છે, પરંતુ અહીંયા જે ડ્રેનેજની કામગીરી છે તે ગોકળ ગતિએ ચાલી રહી છે. છેલ્લા એક વર્ષથી નવા વાસણા વિસ્તારને જોડતો જે રસ્તો છે તે રસ્તો બંધ છે. ત્યારે લોકો સાથે વાતચીત કરું છું. જી, શું કહેશો, શું આપની મુશ્કેલી છે? મુશ્કેલી તો સાહેબ ગણાવું એટલી ઓછી છે. આજે અમે એટલે હદે કંટાળી ગયા છે કે અમારા પરિવારના અમારા કોઈ પણ સદસ્ય આખા એરિયાના તમે જોઈ રહ્યા છો, નાના બાળકથી માંડીને સિટીઝન સુધીના અહીં હાજર છે સારા લોકો. તમે જુઓ ત્યાં રોડની પરિસ્થિતિ, આજે દોઢ વર્ષથી રોડ બનતો નથી. શું કારણ છે, કયા અધિકારીઓને ક્યાં પ્રોબ્લેમ છે ખબર નથી પડતી સાહેબ. આજે અમે કેટલાને બેકનો પ્રોબ્લેમ છે, આ ભાઈને ડસ્ટિંગથી આંખોનો પ્રોબ્લેમ છે, બધા અનેક પ્રોબ્લેમ છે. અધિકારીઓને અમારે એટલી વિનંતી છે, જાગો, રોડ કરો. અમારા બંને એક્ઝિટ પણ છે. આ બાજુ મેટ્રોનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, ત્યાં દબાણો સર્જાઈ ગયા છે. અમારી કોર્પોરેશનને નમ્ર વિનંતી છે, ઝડપમાં ઝડપી કામ ચાલુ કરો, નહીતર ઉગ્ર આંદોલન કરીશું. આ બાબતે કોઈ રજૂઆતો કરવામાં આવી છે? શું કહે છે અધિકારીઓ? અમે બહુ ટ્વિટર ઉપર મેયર સાહેબને દરેક લોકોને અરજીઓ બહુ ખૂબ કરીને થાકી ચૂક્યા છીએ. આ ડ્રેનેજનું કામ બનાવી એક વર્ષ મૂકી રાખ્યું, પછી ડ્રેનેજ તોડી નાખી છે. અવારનવાર અમે કોર્પોરેશનમાં જઈને કોઈ અમારું સાંભળતું નથી. આ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ આવે છે ત્યાં લાખો કરોડો અબજો રૂપિયાનું પાણી થાય છે. 17 કરોડનું બજેટ ફાડ્યું, 1 કરોડનો ખર્ચો અહીં કરશે ને તો આ પબ્લિકનો ઘણો પ્રોબ્લેમ સોલ્વ થઈ છે. આ છેડેથી આ છેડે 7000 મકાનો છે, કોઈનું સાંભળવા તૈયાર નથી. દરેક માણસ રોજ સવાર સાંજ હેરાન થાય છે. લોકોના એક્સિડન્ટ થાય છે 4 રસ્તા ઉપર, લોકોના ડસ્ટિંગથી લઈને બેક પેન, હજારો પ્રોબ્લેમો છે. કોઈ સાંભળતું નથી. મત લેવા આવે છે, અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી. શું કહેશો, કેટલા સમયથી આ સમસ્યાઓ છે? છેલ્લા 1.5 વર્ષથી વાસણા એરિયામાં રોડ અને ગટરની કામગીરી છે. અગાઉ પણ તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરેલી છે, પણ હજી સુધી તંત્ર તરફથી કોઈ પ્રત્યુત્તર નથી આવેલો. પણ સર્વપ્રથમ તો એ કહું છું કે જ્યારે કોઈ ઇમરજન્સી હોય છે ત્યારે ઇમરજન્સી વ્હીકલોને આવવામાં તકલીફ થઈ રહી છે. નાના મોટા લોકોને પણ બેક પેઇન છે, એવા પ્રોબ્લેમ થઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા હોય, હવે એમના આગમન માટે તંત્ર સફાળું જાગીને 17 કરોડના બજેટમાં 7 સર્વિસ રોડ સાથે રિસર્ફેસ થઈને નવા થઈ શકતા હોય તો 1 કરોડ રૂપિયા અમારા આ એરિયા માટે ફાળવે અને તંત્ર સફાળું જાગે તો બહુ સારું છે. મને હજી એવું પણ લાગી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇજનેર ખાતું ક્યાંય ને ક્યાંય કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યું છે, કારણ કે કંઈક મિલીભગત લાગી રહી છે કે છેલ્લા એક વર્ષથી લેખિત મૌખિત રજૂઆત છે, તંત્રને આટલું જગાડીએ છીએ, બધી જાણ કરેલ છે, બધી રજૂઆત છે, છતાંય તંત્ર કેમ આ ખાડા કાન કરે? તો શું તંત્ર કોઈ મોટી હોનારત થાય અને તંત્ર સફાળું જાગે એનું રાહ જોઈ રહ્યું છે? આમાં તમારા TV9ના માધ્યમથી તંત્ર અને વિજય નેહરા સાહેબ, મેયર શ્રી બિજલબેન પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇજનેર ખાતુને હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે અમારા વાસણા વિસ્તારના પ્રશ્નોને વાચા આપે અને તાકીદ યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરે તેવી નમ્ર વિનંતી સાથે હું રજૂઆત કરું. શું કહેજો, સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે, કેટલી સ્માર્ટ છે આ સિટી? મારું તો એવું જ કહેવું છે કે કેજરીવાલને ગાળો બોલી પણ એની પાછળ શીખવાની જરૂર છે. એમને એમ 52-55 સીટો નથી લાવતો આ માણસ, ગ્રાઉન્ડ લેવલે કામ કરે છે. BJPને અમે વોટ આપીને ભૂલ કરીએ એવું લાગે છે, હવે વિકલ્પની જરૂર લાગે છે. કારણ કે આ લોકો અમિત સાધી માંડીને બધાને અમે રજૂઆતો કરી છે, કશું જ સાંભળવા નથી. આજે 2 વર્ષ થયા, તાજું ભરેલું ધાબું તૂટી જાય છે, એની ઉપર જ્યારે વિકલ્પ ફરશે ત્યારે શું થશે? ક્વોલિટી કશું જ નથી અને કામ કશું જ નથી. અમે લોકો ટેક્સના પૈસા ભરવામાં ક્યાંય પાછળ નથી પડતા. અમારા ટેક્સના પૈસા અમે ભરીએ છીએ, બધાને સેમ સર્વિસ મળે છે આખા અમદાવાદમાં, તો અમારી સાથે જ અન્યાય કેમ? અને ટેક્સ તો ડબલ થઈ ગયો છે અમારો અત્યારે.
તો પછી આવો અન્યાય અમારી સાથે જ કેમ? અને એક વખત ત્યાં જોવો કેવી રીતે અમે સ્કૂટર ચલાવીએ છીએ, કેટલા લોકોના એક્સિડન્ટ થાય છે એનો પણ રેકોર્ડ જોતો હોય તો મળી શકશે. પણ આવો અન્યાય અમારી સાથે કેમ કરવાનો? અમે કોઈ વિકલ્પ શોધીએ બીજો હવે? અધિકારીઓ અને કોર્પોરેશનના તંત્ર સામે સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યો છે. જી શિવાની, બિલકુલ દીપેન, જોડા માટે આભાર. તો અત્યારે તો ન્યુ વાસણા રોડના સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે, તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને નારાજગી દર્શાવી રહ્યા છે.